સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. અરે જીતુ, આ શું કરે છે? વૈશાભ, મને માફ કરી દો. આ બધો ની હોમે હું તમારી માફી માંગુ છું. મને માફ કરી દો, મારે કોઈક બોલવું છે હોમો. હા, લે લે. ભાઈઓ અને ભાઈઓ, તમને નવાઈ લાગશે કે વિક્રમભાઈ જેવા સેવાભાવી, નિસ્વાર્થ, દયાળુ અને દેવ પુરુષ માટે હું કોઈકની સામે ખૂબ ખરાબ બોલ્યો હતો, અને એ પણ મારા નાનકડા સ્વાર્થ માટે. અને એમાં મારી હાલત ગબાભાઈના ગધેડા જેવી થઈ ગઈ. પણ આજે આખા ગોમની હોમે હું વિક્રમભાઈની માફી માંગુ છું. ભાઈ, મને માફ કરી દો. હા ભાઈ. અને મેડમ, તમારી પણ માફી માંગુ છું. કોઈ કણ આવો ને મને માફ કરો. આવો. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આઈ એમ સોરી, એક્ચ્યુઅલી મેં પણ તમારા વિશે ખોટું માની લીધું હતું. અમને બંનેને માફ કરી દો. ભાઈ, મિત્રની નાની મજાકને અમે દિલ પર ના લઈએ, રજવાડી છઈએ, અમે માન ભેર રહીએ. ના રામસંગભાઈ, હું મારી જાતને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય માફ નહીં કરું. બાપુજી, છોડો રામસંગ. મને છોડો જાઓ. આ શું કરો છો? દીકરા, મને માફ કર. જો જો, મેં દારૂ છોડી દીધો છે દીકરા. તમને કોણ મળવા આવી છે? મને ઓળખી? હા, કેમ નહીં, દીકરી રાધા બરાબર ઓળખી ને? તું અત્યારે ક્યાં રોકાઈ છે? કે સર્કિટ હાઉસ માં. અરે, હું તો અહીંયા 3-4 દિવસ થી આવી છું. પણ પેલું જીતુ, દીકરે તો એક કામ કર, આપણા ઘરમાં આવી જા. આપણા ઘરમાં રોકાઈ જા. હે? અરે, હું ફરીથી જરૂર આવીશ. પણ એક્ચ્યુઅલી કાલે પાપાનું ફોન હતું, એટલે કાલે સવારે તમારે નીકળવું જ પડશે. હા પાપા, બસ બસ, હવે હું નીકળું જ છું અહીંયાથી. હા. અરે જીતુ. મેડમ, આ ગામમાં તમે ક્યારે આવ્યા અને ક્યારે પાછા જાઓ છો, સમયની કોઈ ખબર જ ના પડી. આ તો ખરેખર લેણા દેણીની વાત છે. આટલું આ ગામમાં રહી, પાછી આવીશ, આ ગામમાં પગ મૂકીશ કે નહીં, એ પણ ખબર નથી. અરે મેડમ, આ તમારું જ ગામ છે ને, મન ફાવે ત્યારે આવી જવાનું. અને હાથ જોડીને માફી માંગુ છું, કારણ કે મેં મસ્તીમાં તમારી સાથે બહુ મજાક કરી. મને માફ કરી દેજો. પણ એમાં મારો કોઈ વોકત નથી. આ 40-40 વર્ષ તો રહ્યો, બબ્બે પેઢી ખલાસ થઈ ગઈ, તો હુધી કોઈ છોડીએ અમારે તો ડોક્યું નહીં કર્યું. એટલે લાલ લુગડું જોઈને મારો પગ થોડો લપસી ગયો. એટલે મેડમ, મને તમારો નાનો ભાઈ સમજીને, એટલે કે મોટો ભાઈ સમજીને તમે માફ કરજો. ઓકે જીતુ. અરે જીતુ નહીં, જીતુ ભાઈ. જીતુ ભાઈ, આવજો. આવજો. રિંગટો નથી સાંભળવી ને? ના, ફોન કરીશ. ઓકે, આવજો.
અરે તમે આની કે જરૂર? અરે આ તો એ ચૂડલા છે જે મને બહુ ગમતા હતા. વાહ, આ કંઈક ડિફરન્ટ છે. પણ તમને કેવી રીતે ખબર પડી? મહેમાનોની ખુશીને અમારી બનાવી લઈએ, રજવાડી છીએ, અમે માન દે રહીએ. અમને બધી જ ખબર હોય. અરે ભાઈ, ગાડી ઊભી રાખો, ગામમાં પાછું જવું છે. ચાલો. સારું, આવું છું. માલ તો મોકલી દઉં છું, પેમેન્ટ નું કરી નાખો. બસ અહીંયા જ રોકો. હા, પાપા મિસ યુ. પાપા એટલા બધા ત્યાં મેં ફોટો લીધા છે ખરેખર. મમ્મી, ઓહો, બાપ દીકરી બંને સાથે આવી ગયા. અરે પાપા, પહેલા મને એમ કહો, મને એકદમથી અહીંયા શું કામ બોલાવી? અરે શાંતિ રાખ દીકરા, શ્વાસ ખા, આરામ થી જઈજે. ના ના ના, મારે જલ્દી જાણવું છે. અરે બેટા, આપણા બધા માટે ખુશીના સમાચાર છે. આ સિદ્ધરાજના દીકરા ગોવિંદ સાથે તારા લગ્નનું નક્કી કર્યું છે. પણ પાપા, હજુ તો સ્ટડી કરું છું. અરે તારે સ્ટડી કરવાની શી જરૂર છે બેટા? અરે તારે તો ભણેલા ગણેલાઓને નોકરીએ રાખવાના છે. અને આ ગોવિંદ જેવો વેલ સેટલ છોકરો શોધ્યો નહીં જડે. મમ્મી, કેમ બેટા, તને ના ગમ્યું? ગમે કે ના ગમે, તારા લગ્ન તો ગોવિંદ સાથે જ નક્કી કરવાના છે. હા, અરે રૂપલ, મારી યુનિફોર્મ ક્યાં છે? અહીંયા જ મૂક્યો છે. અરે શું વાત છે, આજે તો છાપાના પહેલા પાને પૃથ્વીસિંહ ચુડાસમાના સમાચાર છે. હા, શું લખ્યો છે મારા માટે? ગુંડાઓ અને માફિયાઓને તમે સીધા કરી નાખ્યા. અરે તો બેસ, હું જોઉં છું. અંદર આવવા નહીં કે ઇન્સ્પેક્ટર? ઇન્સ્પેક્ટર પૃથ્વીસિંહ ચુડાસમા, કાલે તમે સાચું કહેતા, મેં તમને ઓળખ્યા નહીં. એ શું છે આ બધું? સમજી શકું છું, કેટલા વર્ષ ભણવાનું ને ભણ્યા પછી આ પોલીસની આકરી ટ્રેનિંગ અને આ ભ્રષ્ટ સરકારી તંત્રમાં ઇન્સ્પેક્ટરની નોકરી મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચ થાય છે. સમજી શકું છું ઇન્સ્પેક્ટર, સમજી શકું છું. એ તું શું કહે છે અને કોની સામે વાત કરે છે એનું ભાન પણ છે તને? ઉઠાવવાને પૂરા 50 લાખ છે ઇન્સ્પેક્ટર, 50 લાખ. આ રાખી લે ને તારી વર્દીની કિંમત વસૂલ કર અને મને મારી સલ્તનત ચલાવવા દે. નીકળી જા મારા ઘરમાંથી, ચા નીકળ. આખરી વાર કહું છું, માની જા ઇન્સ્પેક્ટર. કહ્યું ને, નીકળ લે.
લાશ ફેંકી દે ગટરમાં, ને ગાડી જવા દે ઊંડી ખીણમાં, ને હા કોઈ પુરાવો ના રહેવો જોઈએ. લીલા રીલા, હજી તને કેટલી વાર થશે ભાઈ, ક્યાં છે તું? હેલો, નહીં શું થયું? હે ભગવાન, આ શું થઈ ગયું? બાપુ, મારા રસ્તા પર મોટા મિનિસ્ટર આવી જાય ને તો એમને પણ હું ચલાવતો નથી. એક હાથમાં પૈસા અને બીજા હાથમાં પિસ્તોલ રાખું છું. હવે આ કામની વાત છોડ, આજે આપણે બાપ દીકરો જરા દિલની વાત કરીએ. દિલની બાપુ, તમે અને દિલની વાત. જગતનારાયણ ની દીકરી રાધા સાથે તારું લગ્ન નક્કી કરે. રાધા સાથે મારું લગ્ન? ઓ બાપુ, મમ્મીને કેવી રીતે સમજાવો કે મને શું થઈ ગયું છે? આ ચોડેલા વાળો આ વિક્રમ જ કેમ ઘડી ઘડી યાદ આવ્યા કરે છે? મામા, તમે મને એક વાર્તા કહો ને. વાર્તા સાંભળી છે? રાજકુમારની પરીની વાર્તા સાંભળી છે તારે? તો બહુ જ મજા આવશે. તો સાંભળ, એક રાજકુમાર હતો, એ રસ્તામાં એક દિવસ જતો હતો. એને રસ્તામાં એક પરી મળી. પરીને જોઈને રાજકુમાર બહુ ખુશ થયો. પણ પરી બીજે દિવસે ક્યાંક ચાલી ગઈ. એ દિવસ પછી રાજકુમાર પરીની રાહ જોતો જ રહ્યો, જોતો જ રહ્યો. તમે ફરી આ ગામમાં? આ ગામ સાથે કઈ લેણું દેણું બાકી હશે એટલે પાછી ફરી. હા મેડમ, આ ગામ જ એવું છે, તમે એક વાર આવો તો બીજી વાર આવવાનું મન થાય. આ તમારું ભાણિયું બહુ સ્વીટ છે. બેન બનેવી દેવલોક પામે પછી અહીંયા જ રહે છે. ઓ સો સેડ. પણ આ એટલો બધો મસ્તીખોર છે ને કે બધા દુઃખ ભૂલવાડી દે છે. ક્યાં જવું છે તમારે? તમે મને આ ગામના મંદિરે લઈ જાઓ. જીતુ, મોન્ટુને ઘરે લઈ જાય, એને ભૂખ લાગી છે. ઓકે જીતુ ભાઈ. મામા, શું કીધું ખબર નહીં? શું? મામાને એમની પડી જઈ જવા દે. મામા, આપ ચાલો આવે ઘર. લવિંગ ગયા ટીટા, ચલ હેડ. વિક્રમ, તું જાણવા માંગે છે ને કે હું અહીં ફરી શું કામ આવી? જ્યારે હું આ ગામ છોડતી હતી ત્યારે તે કામ અધૂરું છોડેલું. હું કઈ સમજો નહીં. આ ચુડેલા તે મને હાથમાં આપેલા. ચાલ હવે પહેરાવી દે. તું ઘરેથી ભાગીને આટલા માટે અહીં આવી હતી?
મારી દીકરી જાણીને મેં તારામાં આંધળો વિશ્વાસ મૂક્યો અને તું તું આ ગામમાં આવીને આવા ખેલ કરી રહી છે. ના પાપા. ચાલ હાલ. પાપા, હું તમારા દિલને દુઃખ પડે એવું પગલું ક્યારેય નહીં ભરું. પણ કાલ સુધી પારકો લાગતો માણસ ક્યારે પોતાનો બની ગયો, ક્યારે મારો બની ગયો એ ખબર જ ના પડી. અને મને લાગ્યું કે હવે આના વગર મારાથી નહીં જીવી શકાય. દીકરી તને આટલા લાડકોરથી ઉછેરી અને એનો તે આ બદલો આપ્યો? અને ક્યાં આપણું ખાનદાન અને ક્યાં આ માણસ? મમ્મી, સાચા પ્રેમ જેવી ખાનદાની બીજી કોઈ નથી. ચૂપ નાલાયક. વડીલ, હાથ પાડવાથી બે હૈયોને જુદા નહીં કરી શકો. કાલ સુધી મને કે રાધાને પણ ખબર નહોતી, પણ જ્યારે કુદરતી જાણ કરી છે ત્યારે અમને એકબીજાના થતા કોઈ નહીં રોકી શકે. પણ તમારી મરજી વિરુદ્ધ હું લગ્ન કરવા નથી માગતો. જા રાધા, તમારા શહેરમાં રિવાજ બદલાયા હશે, પણ અમારા ગામડામાં તો હજી પણ વરરાજા ઘોડે ચડીને જ વહુને લેવા આવે છે. કઈ જેવું છે? સોમજીપુરા. હાય, સોમજીપુરા. પણ આ સીટ એક જ છે એટલે વારાફરતી લઈ જવું ચાલશે? હા. આય હાય, એક કામ કરો, તમે આવતો રહો. અને હો બ્રો, આ ગામમાં છે ને ખાડા બહુ આવશે એટલે તમે કેળ જરા જોરથી પકડી બેસજો. આય હાય, ગલી પછી ના કરો, મર્યું આવું નહીં સારું લાગે. આવ્યું આવ્યું તમારું સોમજીપુર આવ્યું. કેટલું ભાડું થયું? તમારી જોડે તો ભાડું લેવાતું હશે. ખમ્મા બહુચારમાં સુખી રાખે. અને પેલી બે માસીઓ લેતા આવજો. લે આવોને, એકને લાવવામાં તો મને બહુચરમાં યાદ આવી ગયો. પેલી બેને લેવા જઈશ તો તોત પતી જઈશ. હે બહુચરમાં, મને બચાવ. એ સિક્યોરિટી. સલામ સાહેબ. આ બંગલાની સામે શું સર્કસ માંડ્યા છે? સેટ, કોઈ ભવરલાલ અને માગીલાલ નામના બે માણસો છે. હું ગયો તો પણ એ મારી વાત માનતા નથી. એ કહે છે કે જા તારા સેઠને બોલાય. હા, એમની આ હિંમત